તો જોઈએ હવે ક્રાઈમ ફાઇલ ગાઢ ધુમસમાં બે ટ્રકો વચ્ચે અકસ્માત માંડવીના ડેડિયા અને બાયડ ગામ વચ્ચે ગંભીર અકસ્માતમાં બેના મોત ચારને બુજ સારવાર અર્થે ખસેડાયા માંડવી નલિયા નેશનલ હાઈવે નંબર આઠ પર આજે સવારે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો ગાઢ ધુમ્મસના કારણે આ ગંભીર અકસ્માત થયો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે આ ગંભીર અકસ્માતમાં બંને ટ્રકોનો બુકડો બોલી ગયો હતો ટ્રકમાં સવાર બે લોકોના મોત થયા હતા તો ચાર જણને ભુજ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું માંડવી સિવિલમાંથી જાણવા મળ્યું છે સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ટ્રકમાંથી બહાર કાઢ્યા હતા તાત્કાલિક ધોરણે એકસો આઠની ટીમ પહોંચી આવતા ઈજાગ્રસ્તોને માંડવી સિવિલ ખસેડાયા હતા બેના મોત તેમજ ચાર ને ફ્રેક્ચર સહિતની તો એકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે સ્ટોરી બાય પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ માંડવી રાપરના વલ્લભપર ગામે પત્નીના ચારિત્ર પર શંકા રાખીને પતિએ ધોખાથી ઢોરમાર માર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે પતિથી ફફડતી પત્નીએ ગભરાઈને પાકમાં છાંટવાની ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી મહિલા હાલ રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેત્રીસ વર્ષીય પરિણીતાએ પોલીસને જણાવ્યું કે હિતેશ જોડે તેના લગ્નને તેર વર્ષ વીતી ગયા છે સંતાનમાં ત્રણ દીકરા છે અચાનક પાછલા બે દિવસથી પતિ તેના ચારિત્ર અંગે શંકા રાખી તેને જેમ તેમ બોલવા સાથે મારઝૂડ કરવા માંડ્યો હતો બુધવારે બપોરે ફરી ચકમક ઝરતા પત્નીએ તેને પૂછ્યું કે મને જેમ તેમ શા માટે બોલો છો મારો શું વાંક છે બસ ઉશ્કેરાઈને હિતેશ લાકડાના ધોકા વડે પત્ની પર તૂટી પડ્યો હતો પત્નીને સતત માર મારીને થાક્યા બાદ આજ તો તને પતાવી જ દઈશ તેમ કહી ત્યાંથી જતો રહ્યો હતો બેઉ જણ ગામના છેવાડે વાડી વિસ્તારમાં રહેતા હોય માર ખાતી પત્નીની ચીસો પણ કોઈને સંભળાઈ ન હતી જેથી કોઈ મદદ માટે દોડી આવે હિતેશે પત્નીના ગુપ્ત ભાગ અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પતિથી ડરી ગયેલી પત્નીએ રંજકામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી ઘટના અંગે જેઠને જાણ થતા તેને રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા દેશોતર ગામે કેનાલમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું હતું ઈડરના દેશોતર ગામે બાર વર્ષના બાળકનું કેનાલમાં પડી જવાથી મોત નીપજ્યું હતું ઈડરની ફાયર ટીમે મોડી રાતે રેસ્ક્યુ કરી બાળકને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો સ્ટોરી બાય ઝાકીર મેમણ મહાશાપુરા ન્યૂઝ ચેનલ ઈડર કાંકરેજના ઓણ પાટિયા નજીક અકસ્માતની ઘટના બનવા પામી હતી કાંકરેજના ઓણ પાટિયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બે ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર અને કંડક્ટર બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા બંને મૃતકના મૃતદેહ પીએમ અર્થે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા થરા પોલીસે ઘટના સ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી સ્ટોરી બાય દિલીપ શ્રી રાજપૂત મહાશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા અમદાવાદ હાઈવે પર બસને અકસ્માત નડ્યો હતો અમદાવાદ નેશનલ આઠ પર અમદાવાદ ઉદેપુર બસનો અકસ્માત સર્જાયો હતો હિમતનગર મોતીપુરાથી અમદાવાદ બાજુ આવતી બસ પાર્ટીપ્લોટની દિવાલ તોડી ઘુસી ગઈ હતી બસના ડ્રાઈવરને અચાનક શરીરમાં ખેંચ આવતા બન્યો બનાવ ડ્રાઈવરે સ્ટ્રીયરિંગ પર કાબૂ કરી મોટી જાનહાડી ટળી હતી સ્થાનિક લોકો દ્વારા મુસાફરોને સંકટ સમયની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા 108 દ્વારા ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા સ્ટોરી બાય જાકીર મેમણ માશાપુરા ન્યૂઝ ચેનલ સાબરકાંઠા રસલિયા ગામે સોનાના ઘરેણા ધોઈ આપવાના બહાને ઠગાઈ આચરાઈ હતી નખત્રાણા તાલુકાના રસેલિયા ગામે સોનાના ઘરેણાં ધોઈને ચમકાવી આપવાના બહાને ઠગાઈ કરવાના ઈરાદે આવેલા બે શખ્સોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા હતા જાગૃત નાગરિકોએ આરોપીઓનો મનસૂબો કડી જતા બંને શખ્સો નાસ્યા હતા જેનો પીછો કરીને લોકોએ જડોદર પાપડી પાસેથી બંનેને ઝડપી પાડી નખત્રાણા પોલીસને જાણ કરી હતી આ અંગે નખત્રાણા પોલીસ મતકે સંપર્ક કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જોકે વધુ વિગતો પોલીસ ચોપડે નોંધાઈ ન હતી સ્ટોરીબાય પંકજ કબીરા આશાપુરા ન્યૂઝ ચેનલ નખત્રાણા અંજારના ચિત્રકૂટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ મહિલાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોતના ગુનાની વિગતો મુજબ ચિત્રકૂટ બે વિસ્તારમાં રહેતા બાસઠ વર્ષીય નિર્મળાબા ભોજુબા વાઘેલા છેલ્લા ત્રણ દિવસથી કોરોના પોઝિટિવ હતા તેમજ અન્ય બીમારીથી પીડાતા હોવાથી માનસિક તણાવના કારણે પોતાના ઘરે પંખાના હોફ વડે ઘડે ફાંસો ખાઈ મોતને વાલુ કરી લીધું હતું હદભાગીના પુત્ર યુવરાજસિંહે આપેલી કેફિયતના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અંજાર પીએસઆઈ એમ એમ જોશીએ તપાસ હાથ ધરી છે